ઉત્તર ગુજરાતની સમાચાર. ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ. 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી. બનાસકાંઠા મહેસાણામાં રેડ એલર્ટ. સાબરકાંઠા પાટણમાં પણ રેડ એલર્ટ. 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ સુરેન્દ્રનગર અમદાવાદ ઓરેન્જ એલર્ટમાં છે. વલસાડ નવસારી ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે. અરવલ્લી ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ થશે. મહેસાણાથી સમાચાર. મહેસાણા શહેરનો મોઢેરા રોડ પાણીમાં ગરકાવ. ચોમાસાની સિઝનમાં પહેલા વરસાદે જ આ પરિસ્થિતિ કરી દીધી છે. રોડ પાણીમાં છે. માત્ર 2 ઇંચ વરસાદમાં મોઢેરા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. દર વર્ષે મોઢેરા રોડ પર પાણી ભરાવાની સમસ્યા થતી આવી છે. વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે. બાળકોને શાળાએથી ઘરે જતા પણ એ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ પ્રશાસન તરફથી કોઈ પણ પગલાં લેવામાં નથી આવતા. મહેસાણામાં ભારે વરસાદને કારણે લોકો પરેશાન. શહેરના ભમરિયા નાળામાં પાણી ભરાયું છે. નાળામાં પાણી ભરાયું હોવા છતાં લોકો નાળામાંથી પસાર થવા માટે મજબૂર છે. મહેસાણા શહેરના બંને અંડરપાસમાં પાણી ભરાતા લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે. એક તરફ ટ્રાફિક જામની પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે મહેસાણામાં. તો જે નાળા છે તેમાંથી કોઈ પણ વિકલ્પ ન હોવાને કારણે પસાર થવાનો વારો આવ્યો છે. મહેસાણા તાલુકા 2 કલાકમાં 2 ઇંચ વરસાદ. 2 ઇંચ વરસાદમાં મહેસાણા શહેરના રસ્તાઓ પાણી પાણી. માલ ગોડાઉન રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. માલ ગોડાઉન વિસ્તારમાં પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થયા છે. અનેક વાહનો બંધ થઈ જવાની પણ ઘટનાઓ જોવા મળી રહી છે. કારણ કે કેડસમાં પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. તેઓ વાહન તેમાંથી પસાર થતા સ્વાભાવિક રીતે જ બંધ થઈ જાય તે પ્રમાણેની જળજમાવની પરિસ્થિતિ મહેસાણાની અંદર જોવા મળી રહી છે. મહેસાણા શહેરમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે. મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતા બંને નાળા પાણીમાં જોવા મળી રહ્યા છે. ગોપી નાળા અને ભમરિયા નાળામાં પાણી ભરાઈ ગયા છે. બીકે રોડ મોઢેરા રોડ માલ ગોડાઉન રોડ પર પાણી ભરાઈ ગયા છે. ગોપી નાળા વિસ્તારમાં પાણી ભરાતા આંબેડકર બ્રિજ પણ શરૂ કરાયો છે. ભારે વરસાદથી ટ્રાફિક વધી ગયો છે. આંબેડકર બ્રિજ શરૂ કરાયો છે. પાલિકા પ્રમુખે સ્થળ પર પહોંચી રિપેરિંગ હેઠળનો બ્રિજ શરૂ કર્યો છે. ભારે વાહનો પ્રતિબંધિત હોવાથી નાના વાહનો માટે આંબેડકર બ્રિજ શરૂ કરાયો છે. તો ગોપીનાળા વિસ્તારમાં ટ્રાફિક હલ કરવા વરસાદમાં પલળતા પોલીસ બજાવી રહી છે કામગીરી. બનાસકાંઠામાં ભારત પાકિસ્તાન બોર્ડર પર ભરાયા છે પાણી. ઇન્ડો પાક બોર્ડરના 0 પોઈન્ટ પર પાણીના ધસમસતા વહેણ જોવા મળી રહ્યા છે. નડાવેડ બોર્ડર પર પ્રવાસીઓના વિડીયો વાયરલ થયા છે. ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર રણમાં વરસાદી પાણી ભરાયા. ઇન્ટરનેશનલ બોર્ડર પાસે રણમાં વરસાદી પાણી ભરાતા રણ બેટમાં ફેરવાઈ ગયું છે. નડાબેટના રણમાં પાણી ભરાતા રણ બન્યો છે દરિયો. ભારત પાકિસ્તાન સરહદ પર આવેલ નડાબેટમાં ધોધમાર વરસાદ, રણ વિસ્તાર પાણી ભરાવાથી દરિયો બનતા અદભુત દ્રશ્યો સર્જાયા છે. આ તરફ અમદાવાદમાં જામ્યો છે વરસાદી માહોલ. અમદાવાદવાસીઓ રિવરફ્રન્ટ પર મજા માણતા જોવા મળ્યા. થોડા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની પણ સમસ્યા શરૂ થઈ ગઈ છે. પાલડીથી વિકાસગૃહ વિસ્તાર તરફ રોડ પર ભરાયા છે પાણી. પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. પાણી ભરાતા ટ્રાફિક જામના જોવા મળ્યા છે દ્રશ્યો. ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઉત્તર ગુજરાતમાં મંગળવારે મુશળધાર વરસાદ પડતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. પાટણથી લઈને બનાસકાંઠા, મહેસાણાથી લઈને ઊંઝા સુધી તોફાની વરસાદ પડ્યો. પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર, સમી સહિતના તાલુકામાં ભારે વરસાદ પડતા રોડ પર પાણી ભરાઈ ગયા હતા. ચારે તરફ જળબંબાકારના આ દ્રશ્યો છે ઊંઝાના. મહેસાણાના ઊંઝામાં સવારથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા આખું શહેર પાણી પાણી થઈ ગયું. ઊંઝાની એક એક શેરીમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું. ઊંઝાના મેઇન ગેટથી લઈને અંદરના રોડ પર પાણીએ રાત જમાવ્યું. પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. ઊંઝામાં ભારે વરસાદના પગલે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો હતો. ઊંઝા અંડરપાસ જાણે સ્વિમિંગ પુલ બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અંડરપાસ પાણીથી છલોછલ થઈ જતા અંડરપાસ બંધ કરવાની ફરજ પડી. તો હવે જળમગ્ન થરાદના દ્રશ્યો જુઓ. બનાસકાંઠાના થરાદમાં ધોધમાર વરસાદ પડતા બજારો પાણી પાણી થઈ ગયા. થરાદ આખું જળબંબોર થઈ જતા વાહન ચાલકો પરેશાન થયા. ગરમી અને ભારે બફારા બાદ વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો. અરવલ્લી જિલ્લામાં વરસાદ બાદ અરવલ્લીની ગિરિમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી છે. ચારે તરફ ડુંગરોએ લીલી ચાદર ઓઢી લીધી છે. અરવલ્લીની ગિરિમાળાના જોવા મળ્યા આહલાદક દ્રશ્યો. ભગવાન શામળિયાના ધામમાં વરસાદથી ચોમેર લીલી ચાદર પથરાઈ. બહુચરાજીમાં મેઘરાજાએ બગડાટી બોલાવી શંકરપુર ગામને જોડતા રેલવે નાળું પાણીમાં ગરકાવ.
મહેસાણા બહુચરાજી પંથકમાં મેઘરાજાએ બગડાટી બોલાવી છે. સવારથી જ વરસાદ તૂટી પડતા શહેરના માર્ગો નદી બની ગયા. મોટાભાગના રોડ પાણી પાણી થઈ ગયા. ત્યારે બહુચરાજીમાં શંકરપુર ગામને જોડતા રેલવે નાળું પાણીમાં ગરકાવ થયું. રેલવે અંડરપાસમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો પરેશાન થયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ. રેલવે અંડરપાસમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સર્જાઈ સમસ્યા. 10 થી વધુ ગામના લોકોને પરેશાન થવાનો વારો આવ્યો. આ રોડ પર સિવિલ, મોટી બે સ્કૂલો અને યાત્રાધામો આવેલા છે, ત્યારે કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠી છે. સુરત બાદ હવે મેઘો ઉત્તર ગુજરાતમાં ભૂક્કા બોલાવા થયા. ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સટાસટી કર્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘાના મંડાણ થઈ ગયા છે. ઉત્તર ગુજરાતમાં હવે તબાહી મચાવવા માટે મેઘો તૈયાર છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આક્રમક આગાહી કરી છે. અંબાલાલના મતે હવે ઉત્તર ગુજરાતમાં ભૂક્કા કાઢશે વરસાદ. અમદાવાદ મહેસાણામાં થઈ શકે છે જળબંબાકાર. કલોલ, કડી, બહુચરાજીમાં ભારે વરસાદનું અનુમાન. દેત્રોજ, વિઠ્ઠલપુર, સાણંદમાં ભારે વરસાદની શક્યતા. બનાસકાંઠા, પાટણમાં પણ ભારે વરસાદની શક્યતા. તો હવામાન વિભાગે વરસાદનું 4 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. રાજકોટ, બોટાદ, પોરબંદરમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે બુધવારે કચ્છ સૌરાષ્ટ્રમાં મેઘો તરખાટ મચાવશે. ગુજરાતમાં મેઘરાજા ઓળગોળ થતા નદીઓ ડેમ ઓવરફ્લો થયા. ખેડૂતો ખુશખુશાલ. આખા ગુજરાત પર મેઘરાજા મહેરબાન થતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. સુખીભટ્ટ નદીઓ જીવંત બની ગાડી તૂર બની ગઈ છે. ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. રાજ્યભરના મોટાભાગના ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. ગુજરાતની જીવાદોરી નર્મદાથી લઈને ભાદર 1-2 ડેમ, શેત્રુંજી ડેમ, મચ્છુ 3 ડેમ, સાની, મિની ઓઝત 2 ડેમ ઓવરફ્લો થયા. ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતોના ચહેરા પર જોવા મળ્યું હીર. ખેડૂતોની ચિંતા દૂર કરી દેતા આ અદ્ભુત દ્રશ્યો છે વલસાડના મિની ડેમના. ઓરંગા નદી પરનો પાલિકાનો મિની ડેમ ઓવરફ્લો થયો. ઓરંગા નદીમાં નવા નીર આવતા ઓરંગા નદી 2 કાંઠે વહેતા ડેમ ઓવરફ્લો થયો. વલસાડમાં પાણીની સમસ્યાથી છુટકારો મળ્યો. ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પણ નવા નીરની આવક થઈ. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં પાણીની આવક થતા ડેમની સપાટી 15 ફૂટ પર પહોંચી. શેત્રુંજી ડેમ 34 ફૂટ પર થાય છે ઓવરફ્લો. તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની માલણ નદી ઓવરફ્લો થઈ 2 કાંઠે વહી નદી. ભાવનગર જિલ્લા ઉપરાંત ઉપરવાસમાં પડેલા સારા વરસાદને પગલે મહુવાની માલણ નદીમાં નવા નીરની આવક થઈ. દ્વારકાના સાની ડેમમાંથી ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો. કલ્યાણપુર પંથકના ગામોની જીવાદોરી સમાન સાની ડેમમાં પાણી તો આવ્યું પણ સંગ્રહ ન થયો. કલ્યાણપુર અને દ્વારકાના 110 થી વધુ ગામોની જીવાદોરી સમાન સાની ડેમના નિર્માણની કામગીરી ચાલી રહી હોય ડેમમાંથી પાણી વહી ગયું. તો દ્વારકા કલ્યાણપુરના ચપર ગામે ભારે વરસાદના કારણે ઘોડાપુર આવ્યું. ખોડિયાર માતાજીના મંદિર પાસે પૂરની સ્થિતિનું નિર્માણ થયું. નદીમાં પાણીની આવક વધતા ધોધ વહેતો જોવા મળ્યો. ખેડૂતોને હૈયે ટાઢક આપતા આ દ્રશ્યો છે ધોરાજી નજીક આવેલા ભાદર 2 ડેમના. ભાદર 2 ડેમ સંપૂર્ણ ભરાયો. ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ. ડેમમાં 656 ક્યુસેક પાણીની આવક થઈ. સાથે જ 68 ગામમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થઈ. તો રાજકોટના ઉપલેટાના મોજ ડેમમાં નવા નીરની આવક થઈ. મોજીડા ગામ પાસે આવેલ મોજ ડેમમાં 5.20 ફૂટ નવા નીરની આવક થઈ. ડેમની સપાટી 31.20 ફૂટે પહોંચી. તો મોરબીમાં પણ ભારે વરસાદથી મચ્છુ 3 ડેમનો 1 દરવાજો વધુ 2 ફૂટ ખોલવામાં આવ્યો. 1255 ક્યુસેક પાણીની આવક સામે 1674 ક્યુસેક પાણીની જ આવક છે. મોરબી અને માળિયા મિયાણા તાલુકાના 21 ગામોને એલર્ટ અપાયું છે. ધસમસતા પાણીના પ્રવાહના આ દ્રશ્યો છે જૂનાગઢના ઓઝત 2 ડેમના.